સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારી અને રાજકીય સ્થિતિની આ ચર્ચા છે તે કરવામાં આવી છે. દિલ્હી પછી હવે મુંબઈમાં પ્રી વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવાના મુદ્દે મુખ્યપ્રધાને આ ચર્ચા કરી છે. 11 ઓક્ટોબરે સીએમ સંદે અધિકારીઓ સાથે મુંબઈ જશે. તો મહત્વના સમાચાર ગાંધીનગરથી, કે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવાના મુદ્દે જે વડાપ્રધાન છે તેમણે ચર્ચા કરી છે. 11 ઓક્ટોબરે સીએમ સંધિ અધિકારીઓ સાથે મુંબઈ જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મહત્વના સમાચાર કહી શકાય જે પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તૈયારી અને રાજકીય સ્થિતિની ચર્ચા કરવામાં આવી છે. દિલ્હી પછી હવે મુંબઈમાં આ પ્રી વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવાના મુદ્દે મુખ્યપ્રધાને આ ચર્ચા છે તે કરી છે. તો 11 ઓક્ટોબરે સીએમ સંધિ અધિકારીઓ સાથે મુંબઈ જશે. 11 ઓક્ટોબરે ભૂપેન્દ્ર પટેલ સંધિ અધિકારીઓ સાથે મુંબઈ જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આજ વિશે વધુ માહિતી સાથે અરુણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તૈયારીઓ છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે, શું છે વિગતો? જી, વાયબ્રન્ટ ગુજરાત 2024 જ્યારે ગુજરાતમાં યોજાવાનું છે તેની તરામાં તૈયારીની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હીની મુલાકાતે હતા અને કહી શકાય કે જે વધુ ને વધુ મૂડીરોકાણકારોને આકર્ષવાથી તેમનો આજે 2 દિવસનો પ્રવાસ હતો. તેના દરમિયાન રોડ શો તેમજ ઉદ્યોગકારો સાથે 1-to-1 સહિતની અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેની સફળતા સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મહત્તમ રોકાણકારોને આકર્ષવાના હેતુથી આ મિટિંગના સંદર્ભમાં સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ દિલ્હી પછી હવે જ્યારે બીજો જે આ પ્રકારની સમીક્ષા છે તે અને રોડ શો, ભવ્યાથી ભવ્ય રોડ શો મુંબઈ મહાનગરમાં યોજાવાનો છે. 11 ઓક્ટોબરે આ મહાનગરમાં શો યોજવામાં આવશે, જેની આયોજન સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે ચર્ચા વડાપ્રધાન સાથે કરવામાં આવી છે. તદુપરાંત જોઈએ તો મુંબઈનામાં પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ, ખાસ કરીને અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ પણ જ્યારે મુંબઈમાં છે ત્યારે ચોક્કસ રીતે મુંબઈમાં મુંબઈના ઉદ્યોગપતિઓનું રોકાણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં થાય તેને આકર્ષવા માટે કયા પ્રકારના આયોજનો કરી શકાય તેના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં પણ, જ્યારે 2024ની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે વર્તમાન રાજકીય સ્થિતિ, ખાસ કરીને સંગઠન અને સરકાર વચ્ચે સેતુ સાધવાના ભાગરૂપે વર્તમાન સ્થિતિ શું છે તેના સંદર્ભે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કરવાના હેતુથી આ મુલાકાત સૂચક માનવામાં આવે છે. હાલના સંજોગોમાં જોઈએ તો ટૂંક જ સમયમાં સંગઠનમાં ફેરફાર પણ જોડાઈ રહ્યા છે, ત્યારે તેમાં કયા પ્રકારના ફેરફાર કરી શકાય તેમજ સરકારમાં જે અનેક મંત્રીઓના શિરે હાલના તબક્કે જે વધુ કાર્યભોજ રહેલો છે તે હળવો કરવા માટે સમગ્રતઃ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. એકંદરી રીતે કહીએ તો ઉદ્યોગોની દ્રષ્ટિએ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવાના હેતુથી તેમજ આગામી 2024ના ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખવાના હેતુથી સરકાર અને સંગઠન સંદર્ભેની આખરી સ્થિતિ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જી જી બિલકુલ અરુણ, સમગ્ર માહિતી બદલ આભાર.